એનસી, સીએનસી, ડીએનસી. એ જોયા પછી આપણે એમના અલગ અલગ પાર્ટ્સ જોયા, પછી જોયું કન્સ્ટ્રક્શનલ ફીચર ઓફ સીએનસી મશીન. એટલે કે સીએનસી મશીનમાં કયા કયા ભાગો છે અને એના જે ફીચર્સ છે એ કયા કયા છે. ઓપન લૂપ, ક્લોઝ લૂપ એ તો જોયું, સાથે સાથે જે ફીચર્સ ઓફ સીએનસી મશીનમાં હાર્ડવેર, સોફ્ટવેર, ઇન્ફોર્મેશન, પાર્ટ પ્રોગ્રામ શું છે, પ્રોગ્રામ ઇનપુટ ડિવાઇસ, મશીન કંટ્રોલ યુનિટ, ડ્રાઈવ સિસ્ટમ, મશીન ટૂલ અને ફીડબેક સિસ્ટમ, આટલી વસ્તુ ભેગી થઈ જાય એટલે તમારું સીએનસી મશીન સેન્ટર તૈયાર છે, મશીનિંગ સેન્ટર. ઓકે, એ પછી એમસીયુ, મશીન કંટ્રોલ યુનિટ શું છે એ જોયું. મશીન કંટ્રોલ યુનિટ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે સીએનસી મશીનના અલગ અલગ બીજા પણ જે બેઝિકલી કોન્સિસ્ટ પ્રોસેસિંગ યુનિટ હોય છે, જેમ કે સીપીયુ તમને ખ્યાલ છે, બરાબર છે, સર્વો કંટ્રોલ યુનિટ હોય છે, ઓપરેટર કંટ્રોલ યુનિટ હોય છે, મશીન કંટ્રોલ પેનલ હોય છે, ઓપરેટર કંટ્રોલ પેનલ હોય છે, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ હોય છે, જેને આપણે પીએલસી કહીએ છીએ, તમે શબ્દ સાંભળ્યો હશે પીએલસી, ખ્યાલ આવે છે, અને અધર પેરિફેરલ ડિવાઇસ, બીજા અલગ અલગ પેરિફેરલ ડિવાઇસ હોય. એટલે પીએલસી, પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ, મશીન કંટ્રોલ યુનિટ, ઓપરેશન કંટ્રોલ પેનલ છે, મશીન કંટ્રોલ પેનલ છે, સર્વો કંટ્રોલ યુનિટ છે અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, તમને ખ્યાલ છે. હવે જોઈશું કે વોટ ઇઝ સ્પિન્ડલ ડ્રાઈવ. સ્પિન્ડલ ડ્રાઈવ શું છે? તો સીએનસી મશીનમાં સ્પિન્ડલ ડ્રાઈવ અથવા એક્સ ડ્રાઈવ, એક્સિસ ડ્રાઈવ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. સ્પિન્ડલ ડ્રાઈવ અને એક્સિસ ડ્રાઈવ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેમ? કારણ કે બેઝિક ફંક્શન ઓફ સીએનસી મશીન ઇઝ ટુ પ્રોવાઈડ ઓટોમેટિક એન્ડ પ્રિસાઇઝ મોશન કંટ્રોલ ઇન એલિમેન્ટ સચ વર્ક ટેબલ, બરાબર છે. તો મેઇન જે ફંક્શન છે સીએનસી મશીનનું શું છે? તો ઓટોમેટિક એન્ડ પ્રિસાઇઝ એકદમ ચોક્કસ મોશન કંટ્રોલ આપવું એલિમેન્ટને, બરાબર, એ ટેબલને હોય, ટૂલને હોય, ગમે તે હોય, ટૂલ મોશન કરતું હોય કે ટેબલ મોશન કરતું હોય, વર્ક ટેબલ. તો આ જે ડ્રાઈવ કરવા માટે આ ડ્રાઈવ્સ આર યુઝ ટુ પ્રોવાઈડ સચ કાઇન્ડ ઓફ કંટ્રોલ મોશન, અને એને મોશન આપવા માટે જ આ ટાઈપની ડ્રાઈવ યુઝ થાય છે, જે સ્પિન્ડલ ડ્રાઈવ હોય અથવા એક્સલ એક્સિસ ડ્રાઈવ હોય. તો એટલા માટે એ સીએનસીનો મહત્ત્વનો એલિમેન્ટ છે, ખ્યાલ આવ્યો. એટલે સીએનસી મશીનમાં આપણે ડ્રાઈવનો ઉપયોગ મશીનના અમુક ભાગો જેવા કે વર્ક ટેબલ છે, ટૂલ સ્પિન્ડલ છે વગેરેને એક ચોક્કસ અને નિયંત્રણમાં ગતિ આપવાનું કામ છે. શું છે? ચોક્કસ અને નિયંત્રણમાં ગતિ આપવાનું કામ છે. એટલે સીએનસી મશીનમાં ડ્રાઈવ સિસ્ટમ છે એ ડ્રાઈવ મોટર જોડે કનેક્ટેડ હોય, અને એ જે છે એ ડ્રાઈવ સિસ્ટમમાં ઇલેક્ટ્રિક હોઈ શકે છે, હાઇડ્રોલિક હોઈ શકે છે અને ન્યુમેટિક પણ હોઈ શકે છે. આ જો આ સીએનસી મશીન માટે તમે જે ડ્રાઈવ અથવા એક્સિસ ડ્રાઈવ અથવા સ્પિન્ડલ ડ્રાઈવ યુઝ કરો છો, એ સીએનસી મશીનમાં એક ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હોય, અથવા મતલબ ડાયરેક્ટ કરંટ દ્વારા અથવા ઓલ્ટરનેટ કરંટ દ્વારા ડ્રાઈવ જોડે કનેક્ટેડ હોય, અને એની જોડે સ્પિન્ડલ ડ્રાઈવ કોન્ટેક્ટમાં હોય તો એને શું કહીશું? ઇલેક્ટ્રિક ડ્રાઈવ. અને જો એ સીએનસી મશીનમાં જે પણ યુઝ થાય છે એના માટે જરૂરી પાવર સેન્થી મળતો હોય હાઇડ્રોલિક ડિવાઇસથી તો એને શું કહીશું? હાઇડ્રોલિક ડ્રાઈવ. અને જો ન્યુમેટિક એટલે કે હવાના ઊંચા દબાણથી મળતું હોય મોશન તો એને કહીશું ન્યુમેટિક ડ્રાઈવ, ખ્યાલ આવે છે. ન્યુમેટિક ડ્રાઈવ તમે ક્યાં જોયું હશે? તો તમે અત્યારે વર્કશોપમાં જશો ક્યાં તો ત્યાં નટ બોલ્ટ જે ટાયરના છે એ ખોલવા માટે ન્યુમેટિક સિસ્ટમનો યુઝ કરતા હોય છે ઘણીવાર, બરાબર છે. હાઇડ્રોલિક સિસ્ટમ તો તમે જોયેલી જ છે નોર્મલી, અત્યારે તો જમ્પર જે છે આપણે બાઇકના કે ગાડીના એ પણ હાઇડ્રોલિક જ આવે છે. તો ઇલેક્ટ્રિક સિસ્ટમ પણ તમે ઇલેક્ટ્રિક ડ્રાઈવ તો જોયેલી જ છે, મોટર ને એ બધું યુઝ કરો. તો એટલે સ્પિન્ડલ ડ્રાઈવ એટલા માટે મહત્ત્વનું છે કે સીએનસી મશીનમાં આપણે મશીનિંગ પ્રક્રિયા માટે અલગ અલગ જે સ્પિન્ડલની સ્પીડ જરૂરિયાત મુજબ કેમ મેળવીએ છીએ, કારણ કે આપણને વર્ક ટેબલ અને જે સ્પિન્ડલ મતલબ ટૂલ હોલ્ડ છે એની મોશન માટે, એની કંટ્રોલ મોશન માટે આપણે સ્પિન્ડલને અલગ અલગ ગતિ આપવી ખૂબ જ મહત્ત્વનું છે, ખ્યાલ આવ્યો. એટલે ઇન સીએનસી મશીન્સ લાર્જ વેરિએશન ઇન કટિંગ સ્પીડ ઇઝ રિક્વાયર્ડ. કટિંગ સ્પીડની ઘણી રેન્જ જોઈએ, એનો મતલબ શું છે? તો હવે તમે સીએનસી લાવ્યા છો તો કોઈ એક મેટલ માટે જ કામ કરશે? ના. કોઈ એક પ્રકારના આકારના જોબ માટે જ કામ કરશે? ના. તેમાં તમારે અલગ અલગ આકારના, અલગ અલગ મટીરિયલના અલગ અલગ જોબ તૈયાર કરવાના છે. હવે દરેક માટે કટિંગ સ્પીડ મહત્ત્વની છે. તમે શેમાં ભણ્યા હતા? ME2માં, કે ભાઈ કટિંગ સ્પીડ કેટલો હોવો જોઈએ, ફીડ રેટ કેટલો હોવો જોઈએ, કટિંગ સ્પીડ કેટલી હોવી જોઈએ, બરાબર છે. એ ખૂબ જ જરૂરી છે. કેમ? કારણ કે મટીરિયલ અલગ હોઈ શકે છે, એનો આકાર અલગ હોઈ શકે છે. આજે ધ કટિંગ સ્પીડ આર પ્રોવાઈડેડ બાય રોટેશન ઓફ મેન સ્પિન્ડલ. એ જે કટિંગ સ્પીડ છે એ મેન સ્પિન્ડલથી રોટેટ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રિક મોટર. આપણે જો ઇલેક્ટ્રિક સિસ્ટમની વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોટર થ્રુ આઉટ સ્યુટેબલ ગિયર મિકેનિઝમ. શેનાથી હોય છે? સ્યુટેબલ ગિયર મિકેનિઝમ.
ગિયર મિકેનિઝમ એટલા માટે કે અલગ અલગ સ્પીડમાં આપણે કામ કરવાનું છે. એટલે ધ મલ્ટી ચેન્જ ગિયર બોક્સ વિથ ફિક્સ સ્પીડ રેશિયો યુઝડ ઇન ધ કન્વેન્શનલ મશીન ટૂલ એન્ડ નોટ સ્યુટેબલ ફોર સીએનસી મશીન. ફિક્સ ગિયર હોય ગાડીમાં જોવા જઈએ આપણે કેટલા ગિયર હોય છે, 5 યા 4, તો એ શું થાય ફિક્સ ગિયર 1 2 3 4. એવું આમાં ચાલે નહીં. કેમ? કારણ કે આમાં ચાર સ્પીડ જોઈએ ના, આમાં કોઈ પણ સ્પીડ હોઈ શકે છે, કારણ કે ફિક્સ સ્પીડ રેશિયો આમાં ચાલશે નહીં. તો ચેન્જ ગિયર બોક્સ વિથ ફિક્સ સ્પીડ રેશિયો યુઝ ઇન કન્વેન્શનલ મશીન ટૂલ આર નોટ સ્યુટેબલ ફોર સીએનસી મશીન ટૂલ. સીએનસી મશીન ટૂલ માટે જરૂરી મતલબ ચાલશે નહીં, કારણ કે આપણે બહુ બધા મલ્ટિપલ સ્પીડ માટે, મલ્ટિપલ ફીડ રેટ માટે, મલ્ટિપલ કંટ્રોલ માટે અલગ અલગ સ્પીડ રેશિયો જોશે. ખ્યાલ આવે છે? એટલા માટે જુદી જુદી સ્પીડ જે કટિંગ સ્પીડની છે એની જરૂર પડવાની છે. એટલા માટે આમાં જેમ કહીએ કે સાદા મશીનમાં જે યુઝ થાય છે ગિયર બોક્સનો યુઝ કરી શકાતો નથી. ઓકે, એટલે એસી હોય કે ડીસી હોય એ ફ્લુઇડ મોટર જોડે કનેક્ટેડ હોય કે ફ્લુઇડ મોટર હોય એ હાઇડ્રોલિક હોય કે ઇલેક્ટ્રિક હોય, એના જે ડ્રાઈવ મિકેનિઝમમાં છે એ સ્પીડની જે ફીડ છે એ અલગ અલગ મેળવવામાં આવે છે અને અલગ અલગ કટિંગ સ્પીડ રાખવામાં આવે છે, જે મેળવવી ખૂબ જ જરૂરી છે. તો આકૃતિમાં બતાવેલું છે કેવી રીતે વર્કિંગ હોય છે. તો જો સ્પિન્ડલ મોટર, એની જોડે કલેક્ટેડ એક ડ્રાઈવ પુલી મિકેનિઝમ છે જે શું કરશે, અલગ અલગ સ્પીડ આપશે. આ સ્પિન્ડલ છે અને આ વર્કપીસ છે. જેમ કે આ સિમ્પલ સેન્ટર લેથ છે સીએનસી, એની વાત કરે છે. તો આ રીતનું મોશન છો તો અલગ અલગ મોશન તમે મેળવી શકો છો. ખ્યાલ આવે છે? આમાં ફિક્સ રેશિયો, ફિક્સ સ્પીડ ચાલશે નહીં. કેમ નહીં ચાલે? તો કે આ સ્પિન્ડલ ડ્રાઈવનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, અલગ અલગ વર્કપીસ માટે, અલગ અલગ કટિંગ ટૂલ માટે, અલગ અલગ એંગ્યુલર દિશામાં ફેરવવા માટે યુઝ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તેની સ્પીડની મર્યાદા હોય છે, મતલબ સ્પીડ રેન્જ હોય છે પણ ફિક્સ નથી હોતી. જેમ કે ચલો 10 RPM થી, તમારી બુક પ્રમાણે 10 RPM થી 20,000 RPM સુધીની સ્પીડ મેળવી શકો છો તમે. પણ એવું નહીં કે ફિક્સ તમે 100 જ મેળવી શકો, પછી 500, પછી ડાયરેક્ટ 10,000. ના, વચ્ચેની કોઈ પણ સ્પીડ મેળવી શકાય. તો એ 10 RPM થી સ્પિન્ડલ ડ્રાઈવની વાત ચાલે છે, 10 RPM થી 20,000 RPM સુધીની સ્પીડ તમે અલગ અલગ રેન્જ મેળવી શકો છો. જુદા જુદા એસી ડ્રાઈવ હોય કે ડીસી ડ્રાઈવ હોય, આપણે એ અલગ સેકન્ડરી રાખીએ, એ ગમે તે હોઈ શકે છે. ખ્યાલ આવે છે? તો આ થયું તમારું સ્પિન્ડલ ડ્રાઈવ ક્યાં યુઝ થાય છે, ખ્યાલ આવી ગયો. ધ સ્પિન્ડલ ડ્રાઈવ આર યુઝ ટુ પ્રોવાઈડ એંગ્યુલર મોશન ટુ વર્ક પીસ, એંગ્યુલર મોશન ટુ વર્ક પીસ હોરર કટિંગ ટૂલ. આનો મતલબ શું છે? હોરરમાં નહીં, હોરર નહીં પણ જે ટૂલ છે એમાં આપણે જોયું છે કે ટૂલ હોલ્ડર આવે છે સીએનસીમાં. એક વસ્તુ શું આવે છે? ટૂલ હોલ્ડર. ટૂલ હોલ્ડરમાં શું હોય છે? એક કરતાં વધારે અલગ અલગ હોલ્ડર હોય છે. તો આમાં હોરર લખવાની જરૂર નથી, વર્કપીસ કટિંગ ટૂલ. શું કહીશું આપણે? વર્કપીસ કટિંગ ટૂલ. હોરર પ્રિન્ટિંગ મિસ્ટેકથી લખાઈ ગયું છે. તો જે છે એ અલગ અલગ કટિંગ ટૂલ છે, એમાં જે છે વર્કપીસની અલગ અલગ જે કટિંગ ટૂલ છે, બરાબર. ધ સ્પિન્ડલ ડ્રાઈવ આર યુઝ ટુ પ્રોવાઈડ એંગ્યુલર મોશન ટુ ધ વર્કપીસ કટિંગ ટૂલ. આકૃતિમાં બતાવ્યું કે અલગ અલગ કોમ્પોનન્ટ શું છે સ્પિન્ડલ ડ્રાઈવના, બરાબર છે? તો કયા કયા જોયા કોમ્પોનન્ટ ફરીથી એકવાર જોઈ લો. તો સ્પિન્ડલ મોટર, એની જોડે ડ્રાઈવ છે, આ સ્પિન્ડલ છે અને આ વર્કપીસ છે જેને ચકમાં ફિક્સ કરેલો છે તમે. તો એ કોમ્પોનન્ટ બતાવેલા છે સ્પિન્ડલ ડ્રાઈવના. આ ધીસ ડિવાઇસ આર ઇસેન્શિયલ રિક્વાયર ટુ મેન્ટેન ધ સ્પીડ એક્યુરેટલી, અને આ બધા જરૂરી છે એના સ્પીડ મેન્ટેન કરવા માટે, બરાબર છે? વિથિન અ પાવર બેન્ડ વિચ વિલ ઇનેબલ મશીનિંગ ઓફ વેરાયટી ઓફ મટીરિયલ. અલગ અલગ વેરાયટી માટે અલગ અલગ સ્પીડ હોય છે. વેરિએશન ઇન મટીરિયલ હાર્ડનેસ, અલગ અલગ હાર્ડનેસ માટે અલગ અલગ સ્પીડ હોય છે. અને જે સ્પીડની રેન્જ હોય છે કઈ હોય છે? મેં કીધું એમ 10 to 20,000 RPM. તો મશીન ટૂલ મોસ્ટલી એમ્પ્લોય ડીસી સ્પિન્ડલ ડ્રાઈવ. નોર્મલી ડીસી જ હોય છે પણ એસી પણ હોઈ શકે છે સ્પિન્ડલ ડ્રાઈવ. ખ્યાલ આવ્યો? આ થઈ તમારી સ્પિન્ડલ ડ્રાઈવ. હવે જોઈએ ફીડ ડ્રાઈવ. પણ એના પહેલાં એક એક્સિસ ડ્રાઈવ પૂછાય છે કે એક્સિસ ડ્રાઈવમાં શું હોય છે, તો એમ બતાવી દઉં. એટલે બધું એક્સિસ ડ્રાઈવ ઓછું પૂછાય છે પણ એક્ઝામમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક્સિસ ડ્રાઈવ શું છે. સ્પિન્ડલ ડ્રાઈવ અને એક્સિસ ડ્રાઈવનું વર્કિંગ સેમ જેવું છે, બરાબર છે? સ્પિન્ડલ ડ્રાઈવ હોય કે એક્સિસ ડ્રાઈવ હોય સેમ જ હોય. એક્સિસ ડ્રાઈવ એટલે શું છે? આપણે લીડ સ્ક્રૂ હોય કે મલ્ટી ટૂલ માટે અલગ, જે બે કે વધારે ટૂલ હોય ને ત્યારે અલગ અલગ ડ્રાઈવ માટે અલગ અલગ યુઝ થાય છે, બરાબર છે? એ તમે જોજો, બાકી સેમ જ હોય છે. એક્સિસ ડ્રાઈવ એ જ સ્પિન્ડલ ડ્રાઈવ, પણ એક કરતાં વધારે ડ્રાઈવ હોઈ શકે છે. ક્યારે? જ્યારે વીએમસી હોય, વીએમસીમાં તમે જોજો ત્યારે તમને જોવા મળશે, બરાબર છે? હવે જોઈએ કે ફીડ ડ્રાઈવ શું છે.
બીજું પૂછાય છે ફીડ ટ્રેન. તો ઓલ ધ એક્સિસ ઇન સીએનસી મશીન આર કંટ્રોલ બાય સર્વો મોટર. કોઈ પણ એક્સિસ હોય સીએનસી મશીનમાં કોના દ્વારા કંટ્રોલ થાય છે? સર્વો મોટર દ્વારા કંટ્રોલ થાય. હવે નોર્મલ મોટરને સર્વો મોટરમાં શું ફરક છે? એનો જે કંટ્રોલ સિસ્ટમ છે કેવી છે આપણે જોઈએ ને. અલગ અલગ જે પ્રોગ્રામ પાર્ટ પ્રોગ્રામ તમે કરો છો એ પ્રમાણે અલગ અલગ તમે સ્પીડ મેઝર અથવા નક્કી કરી શકો છો. ધ મુમેન્ટ અલોંગ ધ ડિફરન્ટ એક્સિસ ઇઝ રિક્વાયર્ડ આઈધર ટુ ધ મુમેન્ટ અલોંગ ધ ડિફરન્ટ એક્સિસ ઇઝ રિક્વાયર્ડ આઈધર ટુ મૂવ ધ કટિંગ ટૂલ ઓર ધ વર્ક મટીરિયલ ટુ ધ ડિઝાયર પોઝિશન. તો એના માટે અલગ અલગ જે ડ્રાઈવની જરૂર પડી શકે છે. ફીડ ડ્રાઈવ કહીએ. ચાલો અહીં જુઓ, તમે આકૃતિમાં ખ્યાલ આવશે આ ફીડ મોટર છે, આ બોલ સ્ક્રૂ છે, આ વર્ક ટેબલ છે, બરાબર છે? નટ. તો વર્ક ટેબલને આગળ પાછળ લઈ જવા માટે તમે યુઝ કરો ને તો એ કયો થશે? ફીડ ડ્રાઈવ. શું થશે? ફીડ ડ્રાઈવ. એટલે તો પ્રિન્સિપલ વર્કિંગ જોવા જઈએ તો એક સ્ટેપર મોટર હોય છે. ઇઝ દેટ ઓન રિસીવિંગ અ સિગ્નલ, એને સિગ્નલ મળશે, કોઈ પલ્સ મળશે અથવા કોઈ કંટ્રોલ યુનિટ દ્વારા કોઈ કમાન્ડ મળશે અને એના દ્વારા એ જે મોટર સ્પિન્ડલ છે વિલ રોટેટ થ્રુ અવર સ્પેસિફિક એંગલ કોલ્ડ સ્ટેપ. એક સ્ટેપ પ્રમાણે, વન સ્ટેપ, ટુ સ્ટેપ, થ્રી સ્ટેપ અથવા મલ્ટી સ્ટેપ કહી શકાય. તો એ સ્ટેપ પ્રમાણે અલગ અલગ વર્કિંગ જોવા મળે. જ્યારે તમે કોઈ સીએનસી મશીનમાં ટેપર ટર્નિંગ કરતા હોય ત્યારે તમને ફીડ ડ્રાઈવનું વર્કિંગ જોવા મળશે, બરાબર? ટિપિકલ ફીડ ડ્રાઈવ જોઈ શકાય. તો ધ પ્રિન્સિપલ ઓફ વર્કિંગ ઓફ ધ સ્ટેપર મોટર ઇઝ ધેટ ઓન રિસીવિંગ સિગ્નલ પલ્સ ફ્રોમ ધ કંટ્રોલ યુનિટ ધ મોટર સ્પિન્ડલ વિલ રોટેટ થ્રુ આઉટ સ્પેસિફાઈડ એંગલ કોલ સ્ટેપ. સ્પેસિફાઈડ એંગલ કોલ સ્ટેપ, અહીં સ્ટેપ લખેલું છે. એ સ્ટેપના આધારે અલગ અલગ સ્પેસિફાઈડ એંગલથી તમે જોઈ શકો છો. ખ્યાલ આવે ફીડ ડ્રાઈવ શું છે? એ ફીડ ડ્રાઈવમાં ફીડ મોટર છે, બોલ સ્ક્રૂ છે, વર્ક ટેબલ છે. તમે જો તમે એક લેથ તો જોયું જ હશે M2માં. એમાં જે આ ચોક છે એ ડ્રાઈવ છે, સ્પિન્ડલ ડ્રાઈવ થશે. કઈ ડ્રાઈવ થશે? સ્પિન્ડલ ડ્રાઈવ થશે. કઈ ડ્રાઈવ થશે? સ્પિન્ડલ. અને અહીંયા આગળ જે ટૂલને મોશન આપવા માટે તમે જે લીડ સ્ક્રૂ યુઝ કરતા હતા, લીડ સ્ક્રૂ, બોલ સ્ક્રૂ, એને શું કહીશું આપણે? ફીડ ડ્રાઈવ. એટલે ફીડ ડ્રાઈવમાં તમે ઘણું લખી શકો, કેમ કે જે સિંગલ પલ્સ છે એ કંટ્રોલ યુનિટ દ્વારા આપણે આપીએ, બરાબર છે? તો મોટર સ્પિન્ડલ છે એ રોટેટ થશે વન સ્ટેપમાં. જો કંટ્રોલ યુનિટ જનરેટ પલ્સ અકોર્ડિંગ ટુ પ્રોગ્રામ વેલ્યુ, જે પણ પ્રોગ્રામ વેલ્યુ તમે આપો છો એના થ્રુ એ વર્કિંગને અલગ અલગ ફીડ રેટ આપશે, બરાબર? અલગ અલગ જે છે સિગ્નલ આપશે અને સિગ્નલ સ્ટેપ્સમાં હશે. ઇફ અ સિગ્નલ સિંગલ પલ્સ ઇઝ રિસીવડ ફ્રોમ ધ કંટ્રોલ સિસ્ટમ ધ મોટર સ્પિન્ડલ વિલ રોટેટ બાય વન સ્ટેપ એન્ડ ધ કંટ્રોલ યુનિટ જનરેટ્સ પલ્સ કરસ્પોન્ડિંગ ટુ ધ પ્રોગ્રામ વેલ્યુ ઓફ ધ મોમેન્ટ રિક્વાયર્ડ ટુ ધ ટૂલ ઓર વર્ક. ધ રેટ ઓફ મૂવમેન્ટ ઓફ ટૂલ એન્ડ વર્ક ઇઝ કંટ્રોલ બાય ધ સ્પીડ એટ વિચ ધ પલ્સ આર રિસીવડ બાય ધ સ્ટેપર મોટર. મેં કીધું એમ, સ્ટેપર મોટર સાથે જે રિસીવ કરશે કંટ્રોલ યુનિટમાં, તમે જે સ્પીડ આપી હશે એ પ્રમાણે વર્કિંગ કરશે. એટલે આમાં શું હોય છે કે ડ્રાઈવ છે એ સ્લાઇડ કરશે જે પણ પ્રમાણે ટેબલ આપણે કામ કરતું હોય એ પ્રમાણે, બરાબર? વેરિયસ એલિમેન્ટ હોઈ શકે છે ફીડ ડ્રાઈવના. ધ રિક્વાયરમેન્ટ ઓફ એન આઈડિયલ ફીડ ડ્રાઈવ આર એઝ ફોલો. રિક્વાયરમેન્ટ જોવા જઈએ તો આઈડિયલ ફીડ રેટ માટે તમે કયા કયા વસ્તુ ધ્યાનમાં લેશો, બરાબર? ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ધ કેરીઝ ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ધ નોન વેલ્યુ ઓફ ધ લીડ સ્ક્રૂ. આ લેથમાં જે મેં બતાવ્યું ને હમણાં, લેથની વાત કરી કે ભાઈ અહીંયા આગળ ચક હોય છે સ્પિન ડ્રાઈવના, આ જે છે એને તમે ફીડ ડ્રાઈવ કહી શકો. જ્યારે સીએનસીની વાત થતી હોય ત્યારની વાત છે. તો ધ ફીડ મોટર, એ ફીડ મોટર છે નીડ ટુ ઓપરેટ વિથ કોન્સ્ટન્ટ ટોર્ક. કોન્સ્ટન્ટ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કામ કરવું ખૂબ જ જરૂરી છે. ફ્રિક્શન છે એને ઓવરકમ કરી જવું જોઈએ, વર્કિંગ ફોર્સ છે એને પણ ઓવરકમ કરવી જોઈએ, જે અલગ અલગ જોવા મળે. મતલબ એના આકારમાં ફેરફાર થાય. તમે ટેપર ટર્નિંગ કરો છો, ચલો ટેપર ટર્નિંગ કરો છો અને ફીડ રેટમાં વચ્ચે કોન્સ્ટન્ટ ટોર્ક ના રહ્યો, થોડો ફેરફાર જોવા મળ્યો. શું જોવા મળ્યો? ફેરફાર જોવા મળ્યો. તો આપણો જે શેપ છે શું થશે? બગડી જશે. આજે ટેપર ટર્નિંગનું તમે જો કરજો, પહેલાં ટ્રાય કરો કે કમ્પ્લીટ જે મોશન આપો છો નીચે ટૂલને, બરાબર છે, એ પહેલાં સરખી સરખી આપો પણ વચ્ચે અટકી જાઓ તમે, તો શું થશે? અહીંયા આગળ જે આકાર જોવા મળશે ફેરફાર જોવા મળશે. તો એટલા માટે ફીડ મોટર છે એ કોન્સ્ટન્ટ ટોર્કથી કામ કરે ખૂબ જ જરૂરી છે, જેથી શું થાય, અલગ અલગ ફ્રિક્શન હોય અથવા વર્કિંગ ફોર્સ એને ઓવરકમ કરી શકાય. અથવા ડ્રાઈવ સ્પીડ છે એ વેરિયેબલ હોવી જોઈએ. મેં રેન્જ કીધું એમ 1:20,000ની રેન્જમાં હોવી જોઈએ. કારણ કે સ્પીડ મેં કીધું અલગ અલગ મટીરિયલ, અલગ અલગ દાગીનાના આકાર માટે, અલગ અલગ શેપ માટે, અલગ અલગ ફીડ રેટ માટે અલગ અલગ કટિંગ સ્પીડની જરૂર પડવાની છે. તો રેન્જ પણ અલગ અલગ જોઈએ. તો એટલે કે મેક્સિમમ જે સ્પીડ છે આપણે જોવા જઈએ તો 2000 RPM રાખો તમે, તો મિનિમમ સ્પીડ કેટલી હોવી જોઈએ? 0.1 RPM પણ હોવી જોઈએ. અથવા જો મિનિમમ સ્પીડ 1 RPM રાખો તમે, 1 RPM, તો મેક્સિમમ સ્પીડ કેટલી હોવી જોઈએ? 20,000 RPM હોવી જોઈએ.
તો એ રેડ થાય ફીડ માટે, આપણે ફીડ ડ્રાઈવ માટે જોવા જઈએ તો એના કેરેક્ટરિસ્ટિક મેં કીધું એમ કે 1:20,000 હોવા જોઈએ. ફીડ મોટર નીડ ટુ ઓપરેટ વિથ કોન્સ્ટન્ટ ટોર્ક. ફીડ મોટર મસ્ટ રન સ્મૂથલી ડ્રાઈવ થવી જોઈએ, સ્મૂથલી જોઈએ ઓફકોર્સ, કારણ કે નહીતર જો મેં કીધું એમ ને કે ટેપર ટર્નિંગ કરતા હોય ને વચ્ચે અટકી જાય રોલની મોશન તો શું થશે, અહીંયા આગળ પ્રોબ્લેમ જોવા મળશે. ધ ડ્રાઈવ શુડ હેવ, તમે જોજો ક્યારે ફિનિશ કરેલા હોય ને, મેન્યુઅલી લેથ ઉપર બનેલો દાગીનો અને સીએનસીમાં બનેલો દાગીનો તમને બહુ જ પ્રિસાઇઝ જોવા મળશે જે સીએનસીમાં બને છે. એટલા માટે આપણે સીએનસી વધુ ને વધુ યુઝ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તમે જોશો તો ખ્યાલ આવશે કે આ બધું જે સ્મૂથલી રનિંગ પ્રિસાઇઝ કેમ એવું કહે છે. તમે મેન્યુઅલી બનાવજો અને પછી સીએનસીમાં બનાવજો. ધ ડ્રાઈવ શુડ હેવ એક્સ્ટ્રીમલી સ્મોલ પોઝિશન રિઝોલ્યુશન, એટલે કે મામૂલી નાનામાં નાનું કામ હોય તો પણ એ મેજર સાથે કમ્પ્લીટલી થવું જોઈએ ફીડ ડ્રાઈવ દ્વારા. બરાબર, એક્સ્ટ્રીમલી સ્મોલ પોઝિશનિંગ રિઝોલ્યુશન હોવું જોઈએ, એટલે પ્રિસાઇઝનેસ વધારે હોવી જોઈએ. એવું નહીં કે તમે 10 mm ટેપર ટર્નિંગ કર્યું અને બને મેઝરમેન્ટ કરતાં આપણને 12 mm મળે છે, તો એટલું નહીં, થોડું વધારે પ્રિસાઇઝ મેક્સિમમ હોવું જોઈએ. બરાબર છે? તમે મેન્યુઅલી કરો, તમે મેન્યુઅલી ટેપર ટર્નિંગનો તમે ઓલરેડી MET2માં બનાવ્યો હશે જોબ, તો એ જોબ તમે એકવાર સેમ જોબ તમે CNCમાં બનાવો અને સેમ જોબ તમે મેન્યુઅલી લેથમાં બનાવો, તો તમે શું એમાં શું જોવા મળશે, ફેરફાર જોવા મળશે. આ ટાઈપનો અહીંયા થ્રેડિંગ છે, અહીંયા સ્ટેપ ટર્નિંગ છે, અહીંયા ટેપર ટર્નિંગ છે, અહીંયા આગળ તમને ચેમ્ફરિંગ અલગ અલગ જોવા મળશે. બરાબર છે? એ ટાઈપનો દાગીનો તમે MET2માં બનાવ્યો હશે, જો એ જ વસ્તુ તમે CNCમાં બનાવો તો આપણને વધારે જે રિઝોલ્યુશન જોવા મળશે, સ્મોલ રિઝોલ્યુશન જે મેજર થશે. ઇન્સોલ અધર રિક્વાયરમેન્ટ ઇન્ક્લુડ હાઈ ટોર્ક, વેટ રેશિયો, લો મોટર ઇનર્શિયા, ક્વિક રિસ્પોન્સ ઇન કેસ ઓફ કાઉન્ટરિંગ ઓપરેશન, વેર એઝ સેવરલ ફીલ્ડ ડ્રાઈવ હેવ ટુ વર્ક સિમ્યુલટેનિયસલી. આ તો મેં સિમ્પલ દાગીનો કીધું, અમુક વાર કોમ્પ્લિકેટેડ દાગીના હોય જેમાં બે મોશન હોય, વર્ક ટેબલની હોય ને પેલી પણ હોય, મતલબ ફીડ ડ્રાઈવ અને સ્પિન્ડલ ડ્રાઈવ બંને કામ કરતા હોય, સ્પિન્ડલ ડ્રાઈવ સાથે બે ફીડ ડ્રાઈવ એકથી વધારે પણ હોઈ શકે છે, તો એ પ્રમાણેની મોશન હોય ત્યારે જે છે તો અલગ અલગ જે ફીડ રેટ અથવા રેશિયો છે કામ કરવાનો ફીડ ડ્રાઈવનો એ કેવો હોવો જોઈએ, એકબીજાને સાપેક્ષમાં સાયમલ્ટેનિયસની હોવો જોઈએ. નહીંતર શું થશે, તમારા દાગીનાના આકાર જ્યારે કોમ્પ્લિકેટેડ આકાર તમારે કોઈ તૈયાર કરવો હોય સીએનસી મશીન ત્યાંની વાત કરે છે. બરાબર છે? કોમ્પ્લિકેટેડ એટલે તમે એક ચોરસ ક્યુબ, એમાં અહીંયા આગળ ડ્રીલ છે, અહીંયા આગળ આટલું ચેમ્ફરિંગ છે, એની અંદર આટલું બીજું ચેમ્ફરિંગ છે, એની અંદર અહીં કોઈ આકાર છે કી ફિટ કરવા માટે, તો એ ટાઈપના જે કોમ્પ્લિકેટેડ આકાર હોય એમાં જે અલગ અલગ ઓપરેશન માટે અલગ અલગ ફીડ ડ્રાઈવ હોય તો એ ફીડ ડ્રાઈવ કેવી સાયમલ્ટેનિયસલી વર્ક કરવી જોઈએ. વેરિયેબલ સ્પીડ ડીસી ડ્રાઈવ આર યુઝડ એઝ સી ડ્રાઈવ્સ ઇન સીએનસી મશીન ટુ, એટલે વેરિયેબલ સ્પીડ ડીસી ડ્રાઈવ હોય એ ફીડ ડ્રાઈવ સીએનસી મશીનમાં જે વપરાય છે એની વાત કરે છે. નાવ ડે એસી ફીડ ડ્રાઈવ્સ આર બીંગ યુઝ, એસી ફીડ ડ્રાઈવ પણ યુઝ થાય છે ડીસીની જગ્યાએ, અથવા ડીસી એસી બંને યુઝ થાય છે. બરાબર છે? એ કેરેક્ટરિસ્ટિક્સ છે ફીડ ડ્રાઈવના, અને ફીડ ડ્રાઈવ અને સ્પિન્ડલ ડ્રાઈવ એ પૂછાય છે, આકૃતિ સાથે યાદ રાખવાનું છે. બરાબર છે? વોટ ઇઝ સ્પિન્ડલ ડ્રાઈવ અને વોટ ઇઝ ફીડ ડ્રાઈવ.